નમસ્કાર વહેલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોશું સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ સાયન્સનું પ્રશ્ન પેપરનું સેક્શન બી. ઉનાળામાં માટલાના ઘડાનું પાણી શા માટે ઠંડુ હોય છે? માટલાની સપાટી પરથી પાણીનું સતત બાષ્પીભવન થતું રહે છે, આથી ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ હોય છે. અલગીકરણ એટલે શું, તેનું મહત્ત્વ જણાવો. મોટાભાગના કુદરતી પદાર્થો સામાન્ય રીતે રાસાયણિક દ્રષ્ટિએ અશુદ્ધ હોય છે. મિશ્રણમાંના ઘટકોને અલગ કરવા પદ્ધતિને અલગીકરણ કહે છે. અલગીકરણ માટે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. મહત્વ: અલગીકરણ દ્વારા મિશ્રણના ઘટકોને અલગ કરી તેનો ઘટકોનો અભ્યાસ અને ઉપયોગ શક્ય બને છે. ચેતાકોષોના એક લક્ષણ સાથેની આકૃતિ દોરો. લક્ષણ: ચેતાકોષ 1 મીટરની લંબાઈનો હોય છે. આકૃતિ આપણે અહીં જોઈ શકીએ છીએ. કયા વૈજ્ઞાનિકે 5 સૃષ્ટિ વર્ગીકરણ રચ્યું? 5 સૃષ્ટિના નામ અને શાના આધારે રચી તે જણાવો. રોબર્ટ એચ વિટકરે 5 સૃષ્ટિનું વર્ગીકરણ રચ્યું. તેના નામ છે મોનેરા, પ્રોટીસટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આ સૃષ્ટિઓ કોષીય સંરચના, પોષણનો સ્ત્રોત, શરીર આયોજન અને પોષણ મેળવવાની પદ્ધતિને આધારે રચી. વેગમાનની વ્યાખ્યા લખો અને તેનો SI એકમ જણાવો. તે રાશિ સદિશ છે કે અદિશ. વેગમાન પદાર્થના દળ અને તેના વેગના ગુણનફળને પદાર્થનો વેગમાન કહે છે. વેગમાન ઇઝ ઇક્વલ ટુ દળ ઇન્ટુ વેગ. પી ઇઝ ઇક્વલ ટુ MV, જ્યાં પીનું વેગમાન M પદાર્થનું દળ અને V પદાર્થનો વેગ છે. વેગમાનનો SI એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ છે. પદાર્થના દળ અને તેના વજન વચ્ચે શું તફાવત છે? પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે, જ્યારે તેના પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે. દળ અદિશ રાશિ છે, જ્યારે વજન સદિશ રાશિ છે. દળ પદાર્થનું દળ ભૌતિક તુલા કે ત્રાજવા માપ વડે મપાય છે. પદાર્થનું વજન સ્પ્રિંગ કાંટા વડે મપાય છે. ઉર્જા સંરક્ષણનો નિયમ લખી તેની સ્પષ્ટતા કરો. ઉર્જા સંરક્ષણનો નિયમ: જ્યારે પણ ઉર્જાનું રૂપાંતરણ થાય છે ત્યારે તંત્રની કુલ ઉર્જા અચળ રહે છે. આ નિયમ અનુસાર ઉર્જા ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થઈ શકે છે, પરંતુ તેની ઉત્પત્તિ કે વિનાશ થતો નથી. રૂપાંતરણ પહેલાં અને રૂપાંતરણ બાદ કુલ ઉર્જા હંમેશા અચળ રહે છે. ઉર્જા સંરક્ષણનો નિયમ દરેક અવસ્થા તેમજ તેના દરેક રૂપાંતરણ માટે સાચો છે. ધ્વનિ તરંગના પ્રસરણ માટે શાની આવશ્યકતા છે? તેને કેવા પ્રકારના તરંગ કહેવામાં આવે છે? ધ્વનિ તરંગના પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા છે. ધ્વનિ તરંગના શૂન્ય અવકાશમાં પ્રવેશતું નથી, તે ધ્વનિ તરંગને યાંત્રિક તરંગ કહેવામાં આવે છે. ટૂંક નોંધ લખો. તીવ્ર રોગો અને હઠીલા રોગો. મનુષ્યમાં થતા રોગોના મુખ્યત્વે 2 પ્રકાર છે. તીવ્ર રોગો, જે રોગોની શરીર પર ઝડપથી અને એકાએક અસર જોવા મળે છે પરંતુ તેનો સમયગાળો ટૂંકો હોય તેવા રોગોને તીવ્ર રોગ કહે છે. તેની મનુષ્યના સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની કોઈ અસર ખરાબ થતી નથી, જેમ કે ખાંસી, શરદી, ઇક્રોઇડ, કોલેરા વગેરે. હઠીલા રોગો, આ લાંબા ગાળાના રોગ છે. શરીરમાં રોગોના લક્ષણો મહિનાઓ કે વર્ષો સુધી અથવા જિંદગીભર રહે છે. આ રોગની અસર મનુષ્યના સ્વાસ્થ્ય પર ઉગ્ર અને લાંબા ગાળાની હોય છે, જેમ કે હાથીપગો, ક્ષય, ડાયાબિટીસ, કેન્સર, આર્થરાઇટિસ વગેરે. જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે સેન્દ્રિય અને ખાતરનો ઉપયોગની તુલના કરો. સેન્દ્રિય ખાતર ભૂમિમાં કાર્બનિક દ્રવ્યો અને ખનિજ પોષકો ઉમેરે છે. ખાતર ભૂમિમાં માત્ર ખનિજ પોષકો ઉમેરે છે. તેના ઉપયોગથી ભૂમિમાં સૂક્ષ્મજીવો અને અળસિયાને ખોરાક મળી રહે છે. ખાતરના ઉપયોગથી ભૂમિના સૂક્ષ્મજીવો અને અળસિયાને નુકસાન થાય છે. તે ભૂમિમાં કાર્બનિક દ્રવ્યો અને ખનિજ પોષકો ઉમેરે છે. ખાતરનો વધુ પડતો ઉપયોગ જમીનની ફળદ્રુપતા ઘટાડે છે. પાણીની સપાટી પર કોઈ પદાર્થને રાખતા તે કેમ તરે છે અથવા ડૂબે છે? પદાર્થની ઘનતા અને પાણીની ઘનતાના મૂલ્યો વડે નક્કી થઈ શકે છે. આપેલ પદાર્થ પાણીમાં તરશે કે ડૂબશે. જો પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતાં ઓછી હોય તો તે પદાર્થ પાણીમાં તરે છે, અને જો પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતાં વધુ હોય તો તે પદાર્થ પાણીમાં ડૂબે છે. તફાવત આપો. જળવાહક અને અનુવાહક પેશી. જળવાહક પેશી, આ પેશી વનસ્પતિમાં પાણી અને દ્રાવ્ય ક્ષારોના ઉદ્વહનથી સાથે સંકળાયેલી છે. અન્નવાહક પેશી વનસ્પતિમાં ઉત્પન્ન થતા તેમજ સંગ્રહાયેલા ખોરાકના ઉદ્વવહન તેમજ અધવહન સાથે સંકળાયેલી છે. તેના ઘટકોમાં જલવાહિનિકા, જલવાહિનીઓ, જલવાહક મૂતક અને જલવાહક તંતુઓનો સમાવેશ થાય છે. તેના ઘટકોમાં ચલનિંદ્રિકાઓ, સાથીકોષો, અન્નવાહક મૃતક અને અન્નવાહક તંતુઓનો સમાવેશ થાય છે. જલવાહક મૃતક સિવાયના અન્ય સર્વ ઘટકો મૃત કોષોના બનેલા હોય છે.
અન્ય વાહક ગંધો સિવાયના અન્ય સર્વ ઘટકો જીવિત કોષોના બનેલા હોય છે. વૈજ્ઞાનિક કારણ આપો, વાહનના ટાયરો ખરબચડા રાખવામાં આવે છે કારણ કે વાહન ના ટાયરોની ખરબચડી સપાટીને લીધે વાહન ગતિમાં હોય ત્યારે તે જમીન અને ટાયર વચ્ચે ઘર્ષણ બળ વધે અને પૂરતા ઘર્ષણ બળને લીધે ટાયર જમીન પર સરકી જતું નથી, તેથી વાહન ચલાવવું સલામત રહે છે. થેન્ક યુ.